नमस्ते विद्यार्थी भाई बहनों, गुड आफ्टरनून। धोरण 5 विषय इंग्लिश बाळकों, આપણે યુનિટ 2 માં સ્વાકોથી જોઈ રહ્યા છીએ। ગયા વિડિયોમાં આપણે ટ્રુ એન્ડ ફોલ્સ અને સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો એ જોઈ હતી। જોઈએ તેને બાળકો, હવે આપણે આગળનો ટોપિક જોઈએ। તો આગળનો ટોપિક છે વોટ એન્ડ વેર। ઓકે બાળકો, તો જોઈએ કે વોટ ઇઝ ઈટ, વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે। ઓકે, તો જુઓ કે વોટ ઇઝ ઇટ તે શું છે। કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે, કોઈ પણ પ્રાણી છે, પક્ષી છે કે વસ્તુ છે એના વિશે જાણવું છે, ત્યારે તમારે કોઈ ભી એવું, ચલો કોઈ પક્ષી તમારી સામે આવી ગયું કે જેના વિશે તમે જાણતા નથી કે તમે પહેલા એને કદી જોયું પણ નથી, તો તમારે કોઈને કહેવું હોય કે જે ભી તમારા મમ્મી હોય કે પપ્પા હોય તો એ પક્ષી વિશે જાણતા હોય, તો તમારે એમને પ્રશ્ન પૂછવો હોય કે આ શું છે, તો તમે એવું કહો કે વોટ ઇઝ ઇટ, બરોબર? તો મમ્મી પપ્પા તમને જવાબ આપે કે ઇટ ઇઝ બ્લા બ્લા, એટલે કે આ વસ્તુ જેના વિશે તમે પૂછી છે કે જે બર્ડ વિશે તમે માહિતી માંગો છો એને આ કહેવાય અથવા તો આમ કહેવાય, એનો એક સાદો જવાબ મળી રહે। જેમ કે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ બોલ। ઓકે બાળકો, ત્યારબાદ વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ ટેડી બિયર, આપણે એવું કહી શકીએ, ઇટ ઇઝ અ ટોય। ઓકે બાળકો, ત્યારબાદ આપણે જોઈએ તો વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ કાર, તમે આવું કહી શકો। હવે આગળ જુઓ કે આના જવાબ તો આપણે આ રીતે સિમ્પલ રીતે આપી શકીએ છીએ કે વોટ ઇઝ ઇટ દ્વારા પૂછેલા પ્રશ્નનો જવાબ ઇટ ઇઝ, જે બી તમે પૂછવા કે જાણવા માગો છો તે તમને જવાબ મળી જાય છે। પરંતુ આગળ તમે જુઓ, વોટ કલર ઇઝ ઇટ, હવે આનો પણ જવાબ આપણને મળી જાય કે વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનું છે એ જાણવા માટે આપણે જ્યારે રંગ વિશે જાણવું છે ત્યારે આપણે પ્રશ્ન પૂછી શકીએ કે વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનું છે। કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી કે ફળ કે ફૂલ કે વસ્તુ કોઈ બી હોય વગેરેનો રંગ જાણવો છે તો તમે એવું પૂછી શકો કે વોટ કલર ઇઝ ઇટ। ધારો કે આ કલર છે રેડ, એટલે કે લાલ, તો અહીં ગાડીનો કલર છે લાલ, પણ તમને ખબર નથી, તો તમે કહી શકો કે વોટ કલર ઇઝ ઇટ, આ કયો કલર છે, તો ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ રેડ। તો આ રીતે પણ તમને જવાબ મળી જાય, એટલે કે આ બંનેના જવાબો આ રીતે મળે કે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ ટોય, વોટ કલર ઇઝ ઇટ, તો ઇટ ઇઝ રેડ, બરોબર? આ રીતે તમને જવાબ મળી જાય છે। હવે છે વોટ વિશે તો આપણે જાણ્યું, ત્યારબાદ છે વેર, વેર એટલે થાય ક્યાં, વેર એટલે શું થાય ક્યાં, કોઈ પણ પ્રાણી, વસ્તુ, વ્યક્તિ વગેરે ક્યાં છે, કયા સ્થળે છે, તે જાણવા માટે વેર ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવે છે। કોઈ પણ વસ્તુ છે, વ્યક્તિ છે, પ્રાણી છે, એ કયા સ્થળે છે તે તમારે જાણવું હોય ત્યારે તમારે વેર ઇટ ઇઝ દ્વારા, એટલે કે વેર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે। વેર ઇઝ ઇટ, તો તે ક્યાં છે, આ પ્રશ્નના ઉત્તર ઇન, ઓન, અંડર અને નિયર જેવા શબ્દોના ઉપયોગ કરી સ્થળ નિર્દેશ કરવામાં આવે છે। હવે તમારો પ્રશ્ન છે કે વેર ઇઝ ઇટ, તેનો જવાબ આપવા માટે આપણે ઇન, ઓન, અંડર અને નિયર જેવા સ્થળ દર્શક શબ્દોનો ઉપયોગ કરવો પડે છે। ઇન એટલે કે, ઇન એટલે કે અંદર, જુઓ અહીં લખેલું છે, ઇન એટલે કે અંદર, ઓન એટલે કે ઉપર, અંડર એટલે કે નીચે અને નિયર એટલે કે ની પાસે। હવે બાળકો, મારી પાસે અહીંયા એક બોક્સ છે અને અહીંયા કાર છે, બરોબર? હવે આપણે જો ઇન એટલે કે અંદર, તો આપણે અહીંયા ગાડી માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે વેર ઇઝ કાર, વેર ઇઝ કાર, તો આપણે અહીંયા અંદર મૂકી દઈએ છીએ, તો અહીંયા શું જવાબ આવશે, ઇટ ઇઝ ઇન ધ બોક્સ, બરોબર? કોઈ બી વસ્તુ અંદર હોય તો શું વપરાય, ઇટ,
એટલે કે ઇટ ઇઝ ઇન ધ બોક્સ. ઇન આવ્યું બાળકો, ઇનનો ઉપયોગ કોઈ બી વસ્તુની અંદર વસ્તુ હોય ત્યારે થાય. ત્યારબાદ આપણે ઓન જોઈએ, તો ઓન, ઓ એન ઓન એટલે કે ઉપર. તો હવે હું આ કારને આ બોક્સની ઉપર મૂકી દઉં, તો અહીંયા થશે કે વેર ઇઝ કાર, તો શું આવશે, ધ કાર ઇઝ ઓન ધ બોક્સ, બરોબર, એટલે કે બોક્સની ઉપર છે. તો ઉપર જ્યારે આપણે સ્થળ દર્શાવવું હોય ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીશું. હવે અંડર, અંડર એટલે કે નીચે, તો આ બોક્સની નીચે રાખીએ આપણે કાર. વેર ઇઝ કાર, તો શું આવશે, ધ કાર ઇઝ અંડર ધ બોક્સ, એટલે કે બોક્સની નીચે છે. ત્યારબાદ નિયર એટલે કે પાસે, તો અહીંયા આવી રીતે બોક્સ પડ્યું હોય અને આવી રીતે એની પાસે અહીંયા મૂકીએ કે અહીંયા મૂકીએ આપણે કારને મૂકીએ, તો એ કહેવાય વેર ઇઝ કાર, તો શું આવશે, ઇટ ઇઝ નિયર ધ બોક્સ પણ તમે કહી શકો, અથવા તો કાર ઇઝ નિયર ધ બોક્સ પણ કહી શકો. ઓકે બાળકો, તો અહીંયા ઇન એટલે કે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે કે નીચે, અને નિયર એટલે કે પાસેનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો. ઓકે, તો હવે બાળકો આપણે આ એક્સરસાઇઝને તમારી સ્વાપોથીમાં પણ જોઈશું. હવે બાળકો આપણે આ બધું સમજી ગયા છીએ. તમારી સ્વાપોથીમાં પાના નંબર 55 છે, બરોબર. તો આ દરેકે દરેક વસ્તુ આપણે સમજ્યા, ખાલી એક આ એક્ઝામ્પલ જોઈ લઈએ કે વોટ ઇઝ ઇટ, તે શું છે. તો અહીંયા દેખાય છે તમને, ઇટ ઇઝ બનાના. વોટ કલર ઇઝ ઇટ, તો બનાના કેવા રંગનું હોય બાળકો, યસ ઇટ ઇઝ યલો. વેર ઇઝ ઇટ, હવે ક્યાં છે, તો ટેબલની ઉપર છે, તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ, બરોબર. હવે આ પણ એક એવું જ એક્ઝામ્પલ છે. આપણે આપણે એક્સરસાઇઝ ચાલુ કરી દઈએ, તો જોઈએ વોટ ઇઝ ઇટ, આ ફૂલ શાનું છે, યસ ઇટ ઇઝ અ સનફ્લાવર. ઓકે, હવે વોટ કલર ઇઝ ઇટ, તો યલો, એટલે કે ઇટ ઇઝ યલો. વેર ઇઝ ઇટ, તે ક્યાં છે, તો તમે દેખો કે ફ્લાવર વાસથી અંદર છે, નિયર એટલે કે એની પાસે નથી, તો આપણે અહીંયા લખવું પડે કે ઇટ ઇઝ ઇન ધ ફ્લાવર વાસ. ઓકે, હવે આગળ જોઈએ કે વોટ ઇઝ ઇટ, તો તમને શું દેખાય છે, ટ્રી કે સ્ટીક, તો યસ ટ્રી, તો ઇટ ઇઝ અ ટ્રી. વોટ કલર ઇઝ ઇટ, તો બ્રાઉન કે ગ્રીન, તો ગ્રીન, ઇટ ઇઝ ગ્રીન. વેર ઇઝ ઇટ, તો કૂવા એટલે કે વેલની નજીક છે, એની ઉપર નથી, તો અહીંયા શું આવશે, ઇટ ઇઝ નિયર ધ વેલ. ઓકે, હવે આપણે ત્રીજા નંબરનું દેખીએ કે વોટ ઇઝ ઇટ, તો શું છે અહીંયા, પેરોટ, ઇટ ઇઝ અ પેરોટ. વોટ કલર ઇઝ ઇટ, તો કેવો કલર આવે, ઇટ ઇઝ ગ્રીન. વેર ઇઝ ઇટ, તો ખુરશીની નીચે છે, તો અંડર, ઇટ ઇઝ અંડર ધ ચેર. હવે આગળ જોઈએ સસલાભાઈ છે, તો રેબિટ, તો ઇટ ઇઝ અ રેબિટ. વોટ કલર ઇઝ ઇટ, તો વ્હાઇટ છે, તો ઇટ ઇઝ વ્હાઇટ. વેર ઇઝ ઇટ, તો દિવાલની ઉપર છે, તો ઇટ ઇઝ
is on the wall. तो आ एक्सरसाइज तमारे आ रीते तमारी स्वापोती में लखी देवानी छे.